વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ 3 પ્રવાહ વિજ્ઞાન માં ઉદાહરણો 5 પદાર્થો વિશે શીખ્યો છે આ દાખલો 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે સામાન્ય રીતે આ ચેપ્ટરમાંથી 4 માર્કના દાખલા પૂછાતા હોય છે 4 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે ઘણી વખત બ્લુપ્રિન્ટ પ્રમાણે 3 માર્કનો પણ પૂછી શકે તો આ દાખલો આ વખત માટે ખાસ અગત્યનો કર લેજો ઉદાહરણ 5 અને આવા દાખલા નીટ અને જી માં પૂછે ખાસ કરીને પહેલું બીજું ત્રીજું ચેપ્ટર જે છે એમાંથી નીટ માં જી માં ઘણા દાખલાઓ પૂછાતા હોય છે સારા સારા એટલે ખાસ ધ્યાન રાખજો ઉદાહરણ 5 શું છે જો શું કહેવા માંગે છે ઉદાહરણ 5 તો ઉદાહરણ 5 માં જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મ નો આંતરિક અવરોધ ધરાવતી 16 જેનું EMF હોય એવી બેટરી સાથે અવરોધનું એક નેટવર્ક જોડેલું છે તો પહેલો એમ્પીએચ નેટવર્કને સમતુલ્ય અવરોધ ગણો બીજો એમ્પીએચ છે કે દરેક અવરોધમાં કેટલા પ્રવાહ સંભાળા છે ત્રીજો એમ્પીએચ છે કે A અને B વચ્ચે વોલ્ટેજ ડ્રોપ B અને C વચ્ચે વોલ્ટેજ ડ્રોપ C અને D વચ્ચે વોલ્ટેજ ડ્રોપ તમારે શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે નેટવર્ક તમને આપેલું છે નેટવર્કનો બહુ ખાસ અભ્યાસ કરવાનો અહીંયા તમને આખો નેટવર્ક આપેલો છે 16 વોલ્ટની EMF વાળી બેટરી છે જેનો આંતરિક અવરોધ છે 1 ઓહ્મ છે અને અહીંયા બેટરીમાં ગરમ કાય પ્રવાહ નિર્માણ પામે છે અહીંયા આપણે ખાસ કરીને 4-4 ઓહ્મ ના અવરોધો સમાંતરમાં જોડેલા છે 12 અને 6 નો ઓહ્મ અવરોધ ધરાવતા અવરોધો સમાંતર જોડાણમાં છે એમની વચ્ચે 1 ઓહ્મ B અને C વચ્ચે શ્રેણીમાં છે આ બધા જ અવરોધનું જોડાણ આપેલું છે નેટવર્ક છે તો અહીંયા આપણે શું કહેવા માંગે છે કે પ્રશ્ન આપણે છે કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ આ અવરોધો આપણે પાસે આવ્યા છે 1 2 3 4 5 6 અવરોધો છે તો એ અવરોધો તમને આપેલા છે સમજો કે આ 4 ઓહ્મનો અવરોધ 8 ઓહ્મ હોય આ 4 ઓહ્મનો અવરોધ 8 ઓહ્મ હોય આ 12 ઓહ્મનો અવરોધ 8 ઓહ્મ હોય આ 6 ઓહ્મનો અવરોધ 8 ઓહ્મ હોય અને આ 1 ઓહ્મનો અવરોધ 8 હોય બેટરીનો આંતરિક અવરોધ 1 ઓહ્મ હોય તો અહીંયા અવરોધો તમને આપેલા છે આ બધા જ અવરોધો 1 2 3 4 5 6 બેટરીનો આંતરિક અવરોધ પણ ધ્યાનમાં લેવો પડે મિત્રો આ બધા અવરોધો તમને આપેલા છે તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે તો આખા નેટવર્કનો સમતુલ્ય અવરોધ તમારે જોતો હોય તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ તમે જોઈ શકો છો જો તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ માટે અહીં 4-4 ઓહ્મના અવરોધો સમાંતર જોડાણમાં છે જો અહીંયા 4-4 ઓહ્મના અવરોધો સમાંતર જોડાણમાં છે A અને B વચ્ચે સમાંતર જોડાણને સમતુલ્ય અવરોધ પહેલા મેળવી લો તો A અને B વચ્ચે 4-4 ઓહ્મના અવરોધો કેવા જોડાણમાં છે સમાંતરમાં તો સમતુલ્ય અવરોધ એટલે અંશમાં 2 નો ગુણાકાર છે તો 2 નો સરવાળો તો ચોકી ચોકી 16 4 ને 4 8 16 ને 4 8 એટલે 2 ઓહ્મ થાય તેવી જ રીતે તમે અભ્યાસ કરશો ને તો 12 અને 6 ઓહ્મના અવરોધમાં પણ તમને એવું જોવા મળશે 12 અને 6 ઓહ્મના અવરોધો પણ સમાંતર જોડાણમાં છે તો એ એ બી અને C અને D વચ્ચે તમને જોડાણ આપેલા છે તો C અને D વચ્ચે આ બંને અવરોધો છે તો એને સમતુલ્ય અવરોધ તમારે પહેલા શોધવો પડે તેવી રીતે 12 અને 6 ઓહ્મના અવરોધો પણ સમાંતર જોડાણમાં છે એટલે સમતુલ્ય અવરોધ C અને D વચ્ચે સમતુલ્ય ભાગ C ની હોય અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો તો 12 6 72 12 ને 6 18 18 ચોકુ 72 એટલે કે 4 ઓહ્મ તમને મળે અને B અને C વચ્ચે 1 ઓહ્મ છે બેટરીનો આંતરિક અવરોધ 1 ઓહ્મ છે તો અભ્યાસ કરશો તો A અને B સમતુલ્ય અવરોધ B અને C અવરોધ C અને D સમતુલ્ય અવરોધ અને આ બધા શ્રેણી જોડાણમાં થાય આ બધા અવરોધો એક પછી એક શ્રેણી જોડાણમાં થાય તો સમતુલ્ય અવરોધ એટલે બધા જ અવરોધોનો અને સમતુલ્ય અવરોધ આપણે 8 મેળવ્યો
અહીંયા આપણે ખાસ કરીને સમતુલ્ય અવરોધ મળી ગયો, પરિપથમાંથી વહેતો પ્રવાહ છે એ પણ મળી ગયો, દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહ આપણે શોધવા છે. તો સમજી લો કે પેલા 4 ઓહ્મના અવરોધો, આ 4 ઓહ્મના અવરોધોમાં અનુક્રમે I1 અને I2 પ્રવાહો વહેતા હોય, બંને અવરોધો સમાન ધોરણમાં હોય, તો આમાં જે આમાંથી જે વોલ્ટેજ હોય એમાંથી થોડા વોલ્ટેજ બંને સમાન વોલ્ટેજ અમુક વોલ્ટેજ પ્રાપ્ત થાય, તો V1 બરાબર V2 બેટરીમાંથી તમને 100 વોલ્ટ
તમને એમાં 16 એમાં તો તમને મેળા 14 તો બાકીના બે વોલ્ટેજ છે ડ્રોપ નથી મેળા ની તમને પરિપથ દ્વારા તમને ન મેળા કારણ કે બેટરીનો આંતરિક અવરોધ હોય તો એમાં પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલા વોલ્ટેજ એમાં બેટરીમાં આંતરિક ઉર્જાનો બે એમાં થતો હોય તો પ્રવાહ તમને 2 એમ્પિયર છે આ રીતે એટલે 2 વોલ્ટેજ છે એ બેટરીના આંતરિક અવરોધનો સામનો કરવામાં વપરાય ગયા એટલે 16 માંથી 14 મેળા 2 તો બેટરીમાં અવરોધનો સામનો કરવામાં એ બી થયો આમ વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ પ્રશ્ન બરોબર જોઈ જાવ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા ઉપર ખાસ ધ્યાન રાખજો